નમસ્કાર અને ભણવાનું ઇન્જેક્શન કહેવાય ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા કાલે આપણે કેટલાક કુળોના વર્ણન એમાં ફેબેસી કુળ એની આપણે વાત કરી હતી અને ફેબેસી કુળમાં આપણે જે મુદ્દા જોવાના હતા તો એની અંદર આપણે કુળ વિશે જોવાનું હતું, પછી વાનસ્પતિક લક્ષણો એમાં મૂળ પ્રકાંડ પર્ણ, પુષ્પીય લક્ષણો એમાં પુષ્પવિન્યાસ, પુષ્પ વજ્રચક્ર, દલચક્ર, કુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, ફળ અને બીજ અને એનું પુષ્પ સૂત્ર, એટલે એ બધા પુષ્પીય લક્ષણોમાં આવે. અને ત્યાર પછી આર્થિક અગત્યતા, આવા આપણે 4 મુદ્દા 5 મુદ્દા આપણે જોવાના હતા. એટલે હવે આપણે કોઈ પણ કુળ જોઈશું તો આપણે એ રીતે જ એને સમજવાની કોશિશ કરીશું, એના સિવાય શું છે એ આપણને ખબર પડી જશે. હવે ફરીથી હવે આપણે 5.9.2 સોલેનેસી કુળની વાત કરીએ છીએ. તો સોલેનેસીમાં શું છે? તો એ મોટું કુળ છે, એટલે એમાં મોટું કુળ એટલે એની અંદર વનસ્પતિઓની સંખ્યા વધારે છે, બરાબર. નંબર 2, સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે આ સોલેનેસી. એ બટાટાના કુળ, બટાકા નહીં, બટાટા, ટાટા, બરાબર. તો બટાટાના કુળ તરીકે ઓળખાય છે. અને નંબર 3, આ કુળની લાક્ષણિકતા તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધ બંધીય વિસ્તારોમાં વધુ વિતરિત છે. એટલે આપણે જોયું કે ફેબેસી કુળ જે છે એ વિશ્વમાં બધે વિતરિત છે, ફેબેસી વિશ્વમાં બધે વિસ્તૃત છે, પણ આ સોલેનેસી છે એ ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધના જે વિસ્તારો છે એમાં વધુ વિસ્તૃત છે, બીજા બધામાં નહીં, બરાબર. ત્યાર પછી નંબર 2, વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણો, તો વાનસ્પતિક લક્ષણોમાં શું હોય? તો કે નંબર 1, વનસ્પતિ મુખ્યત્વે, એટલે આ સોલેનેસી કુળની વનસ્પતિ મુખ્યત્વે કેવા પ્રકારની હોય છે? તો કે છોડ, શુક અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે હોય છે. આ 2 મેઇન, પણ નાના વૃક્ષો તરીકે ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે આ કેવી હતી? આ કેવી હતી? છોડ, શુક, વૃક્ષ બધી રીતે અને મૂળ ગંડિકા સાથેના મૂળ, બરાબર, એ રીતે. ચલો હવે એનું પ્રકાંડ, સોલેનેસીનું પ્રકાંડ, બરાબર. તો અહીંયા નંબર 1 પછી નંબર 2, તો પ્રકાંડ સોલેનેસી વનસ્પતિક લક્ષણોમાં. તો પ્રકાંડ કેવું હોય છે? તો શાકીય, ભાગ્યે જ કાષ્ઠીય હવાઈ, કાષ્ઠીય પ્રકાંડ લાકડાનું અને હવાઈ માર્ગ એટલે ઊંચું, બરાબર, એવું ભાગ્યે જ હોય છે. નંબર 3, સીધા, નલાકાર, સાખિત, મજબૂત કે પોલું, રોમમય કે રોમવિહીન એટલે કે સુંવાળું બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ સોલેનમ ટ્યુબ્રોઝમ. ભૂગર્ભીય પ્રકાંડને શું કહે છે? સોલેનમ ટ્યુબ્રોઝમ, બરાબર. નંબર 3, એના પર્ણો કેવા હોય છે? સોલેનેસીના પર્ણો કેવા હોય છે? તો એકાંતરિક પર્ણ હોય છે, એટલે એક અહીંયા તો એક અહીંયા, એક અહીંયા તો એક અહીંયા, એ રીતે, બરાબર. સાદા પર્ણ હોય છે. નંબર 2, ભાગ્યે જ પક્ષવત, આ સોલેનેસી ફેમિલીના જે પર્ણ હોય છે એ ભાગ્યે જ પક્ષવત કે પીછાકાર હોય છે કે સંયુક્ત હોય છે, બરાબર. ડી સંયુક્ત, ઈ અનુપ અનુપપર્ણીય અને ઈ
जालाकार शिरा विन्यास। हवे तमे अहीं फेबेसी में जुओ तो फेबेसी में पण जालाकार शिरा विन्यास हतो, पण अहीं उपपर्णीय हतो, ज्यारे अहीं केवो छे अनुपपर्णीय छे। उपपर्णीय अनुपर्णीय बराबर। त्यार पछी सी पुष्पीय लक्षणों एना केवा छे, तो पुष्पीय लक्षणों में आपणे आगळ जोयुं छे ए ज रीते अहीं पुष्प विन्यास छे, आपणे एने प करी देवानो, पुष्प विन्यास थाय ने, वांधो कई होय तो शुं कर लेवाना, पुष्प विन्यास। तो पुष्प विन्यास केवो छे, तो के एकाकी कक्षीय के परिमित, अने परिमित होय एने शुं कहेवाय सोलेनम, सोलेनम परिमित। हवे याद करो पेलो घूचड़ू सोलेनम विज्ञान में सोलेनोइड बराबर, घूचड़ू तो ये पण केवुं हतुं परिमित हतुं बराबर। पुष्पीय लक्षणों में बीजू पुष्प, तो पुष्प केवा होय छे, तो अहीं आगळ आपणे दरेक वखते बोलवानुं सोलेनेसी फेमिलीना पुष्प, एटले सोलेनेसी कुळना पुष्प द्विलिंगी अने नियमित होय छे। पछी नंबर त्रण पुष्पीय लक्षणों में त्रीजू वज्रचक्र, तो आपणे केवी रीते बोलीशुं, तो के सोलेनेसी कुळनुं वज्रचक्र ए एना वज्रपत्रो पांच वज्रचक्रो युक्त होय छे, एटले पेलुं मुक्त अने युक्त बराबर। वज्रचक्र चीर लग्न एटले के पर्सिस्टंट होय छे, लग्न करे एटले छोड़वानुं नहीं, एवुं चीर लग्न बराबर। त्यार पछी धारास्पर्शी कलिकांतर विन्यास, धारास्पर्शी कलिकांतर विन्यास एटले धार उपरथी बीज आवे, अहीं आव्युं ने, कही गयुं आ ખૂણામાં હતું, આર્યું ધારા પરથી બરાબર। ચલો ત્યાર પછી પુષ્પ વિન્યાસનું ચોથું લક્ષણ દલચક્ર, તો દલચક્રમાં શું હોય છે, તો કે દલપત્રો પાંચ। હવે આ વજ્રપત્ર પાંચ એટલે હવે વજ્રપત્રની પેલી સંજ્ઞા આપણને યાદ હોવી જોઈએ, એ સી આવું બધું જે હતું ને, એ સી કે બધું, તો એ હવે આપણને યાદ રહેવું જોઈશે, તો આ કુળ તમને મોડે થશે કારણ કે આપણે પુષ્પ સૂત્ર બનાવવાનું છે એટલે બરાબર છે। તો દલપત્રો કેટલા, તો કે પાંચ, એ કેવા હોય, તો કે યુક્ત હોય, અને એમાં કેવા, તો કે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ હોય છે। પાંચમું પુષ્પીય લક્ષણ પુકેસર ચક્ર, પુકેસર ચક્રમાં પાંચની સંખ્યામાં હોય છે બરાબર। આગળ પેલા સોલેને અરે ફેબેસીમાં કેટલા હતા, નવ પ્લસ એક દસની સંખ્યામાં હતા, અહીંયા પાંચની સંખ્યામાં બરાબર। અને દલ લગ્ન પુકેસર હતા, અહીંયા લગ્નવાળા પુકેસર હતા, પણ કેવા પ્રકારના લગ્નો કરતા હતા, કઈ ગયા અહીંયા હતા ને કોઈ લગ્ન વગર કરતા હતા, એ અહીંયા હતા બધા લગ્ન, અભિલગ્નતા ને બરાબર, સૌલગ્નતા ને અભિલગ્નતા, અહીંયા દલ લગ્નતા। ત્યાર પછી છઠ્ઠું પુષ્પીય લક્ષણ સ્ત્રી કેસર ચક્ર, તો પુષ્પીય લક્ષણો જે છે આપણને આટલા મુદ્દા તો યાદ રહેવા જોઈએ પહેલી વખતમાં, ક્લિયર। એટલે આપણે ધારો કે, એટલે મેં કીધું કે જ્યારે આવી રીતે ત્રણ વસ્તુ એક સરખી ભણવાની હોય ત્યારે હું કેવી રીતે કરું, તો હું એના એક જ પેજમાં ત્રણ ભાગ પાડી દઉં, ખ્યાલ આવી ગયો, બહુ આંખો મચડે તો કોરોના હોય, હો પોસિબિલિટી કરાવું છે ચેક। સ્ત્રી કેસર ચક્ર છઠ્ઠું પુષ્પીય લક્ષણ સ્ત્રી કેસર ચક્ર, તો સ્ત્રી કેસર કેવું હોય છે, તો કે દ્વિ સ્ત્રી કેસરીય ચોક્કસ સ્થાનેથી ઉદ્ભવેલ બરાબર, પછી યુક્ત સ્ત્રી કેસરી, પછી બીજાશય કેવું, તો કે ઉચ્ચસ્થ બીજાશય, ઉચ્ચસ્થ બીજાશયની સામે આગળ આપણે જોઈ હતી ને બરાબર, દ્વિકોટરીય એટલે સોલેનેસી ફેમિલી એનું સ્ત્રી કેસર હોય એ દ્વિકોટરીય બે ભાગમાં બે ખંડોમાં વહેંચાયેલું હોય, અને ઈ એનું જરાયું જે હોય છે એ ઘણા બધા અંડકો સાથે ઉપસેલ હોય છે,
ઘણા બધા, એક બે નહીં ઘણા બધા અંડકો સાથે ઉપસેલ હોય છે અને એ જરાયું એટલે આ સ્ત્રી કેસર ચક્ર કેવું હોય છે, અક્ષીય હોય છે, એટલે અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર. સાતમું પુષ્પીય લક્ષણ ફળ, સાતમું પુષ્પીય લક્ષણ ફળ, તો ફળ કેવું હોય છે, તો કે અનસ્ટીલા, પેલું અસ્ટીલા આ અનસ્ટીલા એટલે બેરી, અનસ્ટીલા એટલે બેરી અને પ્રાવર એટલે કેપ્સ્યુલ, પ્રાવર એટલે કેપ્સ્યુલ અને આ બેરી, બેરી નહીં હો, બેરી બેરી, બરાબર. પેલું ગીત છે ને, મેરી બેરી કે બેર મત તોડો, છે. હવે આઠમું પુષ્પીય લક્ષણ તો બીજ, એકમ પછી બીજ આવે ને, હે એ જ ને, એકમ પછી બીજ આવે ના, આ બીજ એટલે સીડ, બીજ એટલે સીડ. તો આ બીજ કેવા હોય છે, તો સોલેનેસી ફેમિલીના બીજ ઘણા બધા હોય છે, સિંગલ એકાકી એવું હોતું નહીં, ઘણા બધા હોય છે, અને એ કેવા હોય છે, ભ્રૂણપોષી હોય છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો આના બીજ કેવા હોય છે, સિંબી એક કે ઘણા અને અભ્રૂણપોષી, ફેબેસીમાં અનઅષ્ટીલા અને પ્રાવર, પેલામાં સિંબી, બરાબર. એટલે જ મેં કીધું કે એને તમે એ ફોર્મેટમાં જોશો ને તો જ તમને વધારે ઝડપથી ખ્યાલ આવશે, બરાબર છે. ત્યાર પછી નવમું પુષ્પીય લક્ષણ પુષ્પસૂત્ર, પુષ્પસૂત્રમાં પહેલું ડોક્ટરનો સિમ્બોલ, ડોક્ટરનો સિમ્બોલ કોના માટે છે ભાઈ, ડોક્ટરનો સિમ્બોલ માટે, ડોક્ટર હંમેશા નિયમિત હોય, બરાબર. તો નિયમિત એટલે આનું જે સૂત્ર છે, પહેલું નિયમિત આવશે, પછી ઉભયલિંગી આવશે, પછી કે એટલે કોણ, વજ્રચક્ર. તો કલ્પના અમારી વજ્ર જેવી છે અને વજ્રચક્ર કેટલા છે, પાંચ, બરાબર. સી એટલે કોણ, દલચક્ર, એ કેટલા છે, પાંચ, બરાબર. એ એટલે કોણ છે, કુકેસર ચક્ર, તો કુકેસર ચક્ર પાંચની સંખ્યામાં એ ફાઈવ, બરાબર. પછી અને આ કુકેસર એ દલ લગ્ન હોય છે એટલે એ સીની જોડે અથવા તો સી એ એની જોડે. હવે એ તમારે ઘર વાળા તમે શું કહો, એ કોને અને એ પેલો શું કે, સી, તો એ સીની જોડે લગ્ન કરેલા હોય છે એટલે દલ લગ્ન, કુકેસર આ લીટી એની માટે છે, બરાબર. એવું અત્યારે આપણે સમજીશું, બરાબર. પછી જી બાર, જી બાર કોના માટે છે, જી અંડરલાઈન, તો ઉચ્ચસ્થ બીજાશય, બીજાશય કેવું હતું, ઉચ્ચસ્થ, બરાબર. અને દ્વિકોટરીય એટલે જી ટુ, બરાબર. પછી ડી, આર્થિક અગત્યતા, કોઈ પણ વસ્તુની આર્થિક અગત્યતા એ તો જરૂરી છે, કોઈ માને કે ના માને, બરાબર. આ તો જોઈએ જ ને, હે. ચલો નંબર એક, આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ એ ખોરાકનો સ્ત્રોત છે, એટલે આ કઈ
સોલેનેસી ફેમિલી જે છે એની કેટલીક ઘણી બધી વનસ્પતિઓ એ પોતે ખોરાકનો સ્ત્રોત છે. તો એનું ઉદાહરણ શું છે? તો કે ઉદાહરણ તરીકે ટામેટા, રીંગણ અને બટાટા. તો આ બધા શું છે? ટામેટા, રીંગણ અને બટાટા શું છે? ખાલી ખોરાકનો સ્ત્રોત છે, ખાવાની વસ્તુ છે ને. હા, તો પછી નંબર ત્રણ, મસાલા તરીકે સેવર્ધન શેકેલી 135 કાચી મરચા, મસાલા તરીકે મરચા, અને મરચાને કહે છે ચીલી, બરાબર. એટલે ખોરાક તરીકે આ કુળની વનસ્પતિઓ એક તો ખોરાક તરીકે, મસાલા તરીકે, ઔષધ તરીકે, અને ઔષધ તરીકે એટલે આપણી બેલાડોના, જે આપણે તાવ માટે, માથું દુખાવો, શરીરનો કોઈ પણ, એટલે ઇન્ફ્લામેશન, જ્યાં લાલાશ હોય, સોજો હોય, એના લીધે ટેમ્પરેચર હોય, બરાબર, ત્યાં આગળ બેલાડોના એ ઔષધ તરીકે પણ વપરાય છે. ઘોડા જેવી ગંધા, એ અશ્વગંધા, આ અશ્વગંધા બરાબર, એ પણ શક્તિવર્ધક. આપણે ખોરાક લઈએ તો આપણે શું આવે? શક્તિ આવે. તો અશ્વગંધા એ શક્તિવર્ધક દવા છે. પછી આર્થિક સ્ત્રોતમાં આ સોલેનેસી ફેમિલી શેમાં કામ લાગે? તો કે ધુમક. ધુમક એટલે ફુમિગેટરી, ફુમિગેટરી. આ ધુમક એટલે શું? તો ધૂપ કરવામાં, બરાબર. તો તમાકુ, જેને આપણે ટોબેકો કહીએ છીએ, બરાબર, અને પેલું ભૂકો, ચલમ, બીડી, પેલી ગિગારેટ, ના સિગારેટ કે સિગરેટ, સિગરેટ કહેવાય, બરાબર. ત્યાર પછી નંબર પાંચ, સુશોભન માટે આ સોલેનેસી ફેમિલીની વનસ્પતિઓ એ સુશોભન માટે પણ વપરાય છે, જે છે પેટુનિયા, બરાબર, પેટુનિયા, બરાબર. તો આને ને આને આપણે આ ત્રણેને ત્રણ ભાગમાં જ સમજીએ તો વધારે સારું રહેશે. એટલે તમારે જ્યારે શરૂ કરો મટીરિયલની, બરાબર, ત્યારે એ રીતે તમારે કરવાનું રહેશે, બરાબર. સાહેબ તમને આમ તો આપશે જ 99.99%, પણ કદાચ ના આપે તો આપણે આપણી રીતે જવાનું રહેશે. હવે ત્રીજું ફેમિલી છે 5.9.3, લીલિયેસી ફેમિલી, લીલિયેસી કુળ, બરાબર. તો નંબર એક એટલે આપણે કુળ, બરાબર. નંબર બી એટલે વાનસ્પતિક લક્ષણો, બરાબર. નંબર સી એટલે આપણે પુષ્પીય લક્ષણો, બરાબર. અને નંબર ડી એટલે આપણી આર્થિક અગત્યતા. એટલે આપણે આ ચાર ભાગમાં જ આખા કુળને જોવાનું છે. તો પહેલું કુળ, તો નંબર એક, તેને સામાન્ય રીતે લીલીનું કુળ, આ લીલિયેસી નામ કેવી રીતે પડ્યું? તો કે લીલીનું કુળ એટલે લીલી કુળનું જે વન, લીલી જે સફેદ કલરનું જે ફૂલ થાય છે, બરાબર, અને આપણે ત્યાં છે, આપણે જોયેલી છે, તો એ લીલી કુળનું એટલે બધી વનસ્પતિ એ પ્રકારની હોય, બરાબર. નંબર બે, એ એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ લીલિયેસી એ એકદળી વનસ્પતિની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ, એટલે આની અંદર મોટાભાગની વનસ્પતિ કેવી હોય છે? એકદળી. લીલી કુળની તો બરાબર, પણ કેવી હશે? તો અહીંયા યાદ રાખવું હોય કુળની બાબતમાં, તો લીલી કુળ, એકદળી વનસ્પતિ, અને ત્રીજો મુદ્દો યાદ રાખવો હોય તો વિશ્વમાં બધે વિતરિત, બરાબર. અહીંયા વિશ્વમાં બધે વિતરિત, અહીંયા ત્રણ પ્રકારના કટિબંધીય વિસ્તારોમાં, અને અહીંયા વિશ્વમાં બધે વિતરિત. ત્યાર પછી વાનસ્પતિક લક્ષણો,
તો વાનસ્પતિક લક્ષણોમાં એક ભૂગર્ભીય કંદો, ભૂગર્ભની અંદર એટલે માટીની અંદર જે કંદ, કંદ એટલે જે ડુંગળીના ને બધા કંદ કહેવાય, સુરણ એ કંદ કહેવાય, બટાકાનો કંદ કહેવાય, બટાટા બટાટાટા, તો કંદને શું કહે છે આપણે? બલ્બ્સ. વજ્રકંદો, વજ્રકંદોને આપણે શું કહીશું? કોર્ન. અહીંયા કોર્મ્સ છે, કોર્મ્સ બરાબર, અથવા તો કોર્ન્સ કહેવાય. ગાંઠામૂળી જેને આપણે રિઝોમ કહીશું, ગાંઠામૂળીને શું કહીશું? રિઝોમ. આ બધા વાનસ્પતિક લક્ષણો છે અને એ સાથેના બહુવર્ષાયુ છોડ છે. એટલે આ લીલિયેસી વનસ્પતિના જે છોડ છે એ લાંબા સમય સુધી એટલે બહુ વર્ષાયુ છોડ તરીકે કામ કરે છે, બરાબર. હવે એના પ્રકાંડ, પ્રકાંડ કેવા છે આપેલું નથી. પર્ણો કેવા છે? તો પર્ણો મુખ્યત્વે તલસ્થ, એટલે તળિયેથી આમ મોટા હોય એવા, બરાબર. એકાંતરિક હોય છે, એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા, એ રીતે ઝિકઝેક પોઝિશન, બરાબર. રેખીય હોય છે, એક સીધી રેખામાં જ હોય છે, બરાબર. અનુપકરણીય, પહેલું ઉપકરણીય, બાકીના બે અનુપકરણીય, બરાબર. અને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા, પહેલા બે જાલાકાર હતા, આ લીલિયેસી સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે, બરાબર. હવે પુષ્પીય લક્ષણો, તો પુષ્પીય લક્ષણોમાં નંબર એક પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ કેવો છે? તો કે એકાકી અથવા તો પરિમિત, ઘણીવાર છત્રક, છત્રક એટલે અમ્બ્રેલ અમ્બેલેટ, અમ્બેલેટ જેવા ગુચ્છમાં. બીજું લક્ષણ પુષ્પીય, તો લીલિયેસીનું પુષ્પીય લક્ષણ બીજું પુષ્પ, એ પુષ્પ કેવા હોય છે એના? તો કે દ્વિલિંગી હોય છે અને નિયમિત હોય છે. હવે આપણને આ શબ્દ નિયમિત આવે એટલે ડોક્ટરનો સિમ્બોલ આવી જાય જવું જોઈએ, બરાબર. એ આપણને એક બે વખત ત્રણ વખત આપણે વાંચીએ એટલે આપણને તરત એ રીતે મગજ ત્યાંથી આમથી આમ જવું જોઈએ કે ભાઈ આ નિશાન, એના માટે શું કરવું પડશે? પહેલાં એ નિશાની આપણે મળે કરવી પડશે એક દિવસ, બરાબર. હા, કે આને નાક કહેવાય, આને આંખ કહેવાય, આને મોઢું કહેવાય, આને કાન કહેવાય, બરાબર. એ રીતે આપણે મોડે કરવી પડશે. નંબર ત્રીજું પુષ્પીય લક્ષણ પરિપુષ્પ ચક્ર, પરિપુષ્પ ચક્ર, બરાબર. તો પરિપુષ્પ ચક્ર એટલે કે પરિપુષ્પ પત્ર છ, એટલે ત્રણ પ્લસ ત્રણના એકમમાં ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે અને એ કેવા હોય છે? ધારાસ્પર્શી કલિકા વિંતર, કલિકાંતર વિન્યાસ ધરાવે છે. હવે ચોથું પુષ્પીય લક્ષણ પુકેસર ચક્ર, શું થયું બગા? નીચે ચોખ્ખા વ્હાઈટ છે, બરાબર, સેર પાણીમાં એ કરી નાખીશ ને એટલે થઈ જશે. પુકેસર ચક્ર, તો પુકેસર એટલે પુરુષનું આવે તો, પણ અહીંયા આપણે પુરુષનું એકલું થોડી જોવાનું છે, તો શું જોવાનું છે પુકેસર ચક્રમાં? સિમ્બોલ કયો? ગોળ અને એરો, ત્રિકોણ નહીં, હા, બરાબર. તો પુકેસર ચક્ર, પુકેસરો કેટલા હોય છે? છ અને ત્રણ પ્લસ ત્રણના એકમોમાં હોય છે. પાંચમું પુષ્પીય લક્ષણ ત્રિકેસર ચક્ર, તો એ કેવા છે? તો કે ત્રિસ્ત્રિકેસરીય, અહીંયા આગળ દ્વિ હતા, અહીંયા ત્રિ, અને અહીંયા કેવા હતા? એક સ્ત્રિકેસરીય, બરાબર. એટલે તમે જુઓ આ લીલિયેસી એ ત્રણ ત્રણ સ્ત્રીઓ રાખે, આ સોલેનેસી બે રાખે, અને પેલો ફેબેસી બિચારો એક જ રાખે, બરાબર. આ યાદ રાખવા માટે છે, રાખવા માટે નથી, હા, આ તો કે ગુરુજીએ કીધું હતું એટલે આપણે કરવાનું, એવું ના હોય. ઓકે, હા, તો ત્રી સ્ત્રી કેસરીય, પાછું યુક્ત સ્ત્રી કેસરી, એનું બીજાશય કેવું હોય છે? તો કે ઉચ્ચસ્થ. કોટર કેટલા હોય છે? તો કે ત્રિકોટરીય, અહીંયા કેટલા હતા? દ્વિકોટરીય, અને અહીંયા પણ કેટલા હતા? એક કોટરીય. એટલે અહીંયા એક સ્ત્રી તો એક ખાનું તો એક જ ઘર જોઈએ ને, બે સ્ત્રી તો બે ઘર જોઈએ, અને ત્રણ હોય તો ત્રણ ઘર જોઈએ,
તમે જેટલી વધારો એટલી માથે આપ્યું. આ બધું કુદરત જ શીખવાડે છે આપણને, એમ કે આ ગુરુજી શીખવાડે એવું ના હોય પણ. બરાબર, અહીંયા ધ્યાન. ચલો ત્રિકોટરીય. હવે આ કોટરમાં ઘણા અંડકો હાજર હોય છે, બરાબર. આમાં પણ ઘણા અંડકો હાજર હોય છે. કઈ ગયા? ઘણા બધા અંડકો ઉપસેલ હોય છે, બરાબર. અહીંયા આગળ અક્ષવર્તી જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ કેવો હોય છે? અક્ષવર્તી. અહીંયા કેવો હોય છે? અક્ષીય. અને અહીંયા કેવો હોય છે? એકલ, પરાગવાહિની એકલ, બરાબર. ચલો ત્યાર પછી છઠ્ઠું પુષ્પીય લક્ષણ ફળ. તો ફળ કેવા હોય છે? પ્રાવર. અને બીજા કેવા હોય છે? ભાગ્યજ, અનસ્ટીલા, બરાબર. સાતમું બીજ. બીજ કેવું હોય છે? ભ્રૂણપોષી. આઠમું પુષ્પીય લક્ષણ પુષ્પસૂત્ર, બીઆર. હવે આ બીઆર કોણ છે? તો સ્ટેટ બેંકમાં નોકરી કરતા હતા એ. બીઆર એટલે નિપત્ર, જે એક પણ પત્ર વગર આવ્યા હોય એ નિપત્ર, બરાબર. પછી ડોક્ટરનો સિમ્બોલ એટલે નિયમિત. પછી આ જેન્ટ્સ ને લેડીઝ બંને હોય એટલે ઉભયલિંગી, બરાબર. પી એટલે કોણ? પી પરિપુષ્પ ચક્ર, બરાબર. એ એ એટલે કોણ? તો કે પુકેસર. અને આ પરિપુષ્પ, આ પરિપુષ્પ ચક્ર અને પુકેસર એ 3+3 છે, બરાબર. અને એ બેના લગ્ન કરાવે છે. કારણ કે 3 જોડે 3 જ હોય ને, તો 3+3 6 અહીંયા, 3+3 આ જોડાતા ને આ જોડાતા, તો શું પ્રોબ્લેમ છે? પણ ના થાય, ના થાય, સીધા બેસો. અને જી જી અંડરલાઈન 3, તો જી અંડરલાઈન કોણ છે? ઉચ્ચસ્થ બીજા સય, એ 3 હોય છે, બરાબર. 3 કોટરો વાળા ઉચ્ચસ્થ બીજા, ત્રિકોટરીય. અહીંયા G2 હતું, બરાબર. ત્યાર પછી ડી આર્થિક અગત્યતા. આર્થિક અગત્યતામાં નંબર 1, આ કુળમાં સમાવેશ ઘણી વનસ્પતિઓ સેના માટે કામમાં આવે છે? તો કે સારા સુશોભન માટે ઉપયોગી છે. હવે લીલીનું વૃક્ષ એટલે લીલીનું જે પુષ્પ હોય એ સુશોભન માટે જ વપરાય ને, બરાબર. અને એ આ ટ્યુલિપ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જ્યારે નવા નવા કોમ્પ્યુટર ચાલુ થયા ને ત્યારે પીળા કલરનું ફૂલ આવતું હતું, આમ લાંબુ, આમ ગુલાબ જેવું હોય, ટુલિપનું ફૂલ, બરાબર. તો ટુલિપ એ સુશોભન માટે વપરાય, સુગંધ ના આવે આની, પણ ડેકોરેશનમાં દૂરથી મૂકેલું હોય ને તો આ હા 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 શું જોરદાર લાગે, પણ જોડે જાવ તો ગમે નહીં. એટલે પેલું કે ડુંગરા દૂરથી રડ્યા હમણાં એવું બધું નહીં કહેતા. પછી વચનાક, તો આ ઉપયોગિતામાં સુશોભન માટે આ વચનાક ઉપયોગી છે. હવે અહીંયા વચનાક તમને બતાવ્યું છે કે નહીં બતાવ્યું ખબર નથી, નથી બતાવ્યું, બરાબર. ત્યાર પછી બીજું શેમાં ઉપયોગી છે? તો કે ઔષધનો સ્તોત્ર છે. કુવારપાઠું, એલોવેરા, બરાબર. અત્યારની મોટા ભાગની બધી લેડીઝ, છોકરીઓ યંગસ્ટર અને યંગસ્ટર છોકરાઓ હવારના પરમાં આ કુવારપાઠાને કાપી કાપીને ગાલે થપેડા ને થપેડા કરતા હોય છે. કેમ? તો કે ખાવા પીવા અને ગંદી એમની મોડા સુધી જાગવાની ને ઉઠવાની ને બધી ટેવોના કારણે મોડા પર દેડકા બેડકા નીકળ્યા હોય એટલે એલોવેરા જોઈએ. હવે તો માથામાં એલોવેરા જેલ નાખે છે, બરાબર, એનાથી માથું ધુવે છે. એટલે ઔષધ તરીકે વપરાય છે આ એલોવેરા. સ્કિનને સ્મૂધ કરે છે અને કચરો કાઢી નાખે છે, ખેંચી લે છે, એનું આ કામ છે, બરાબર છે. ત્યાર પછી તો કે શાકભાજી તરીકે, તો કે સતાવરી. સતાવરીને આયુર્વેદ અથવા તો મેડિકલની ભાષામાં શું કહે છે? એસ્પરેગસ, બરાબર. અને કોલ્ચિકમ ઓટોમનાલ. આ કોલ્ચિકમ અને એસ્પરગસ બંને આ આયુર્વેદિક દવા છે અને આ હોમિયોપેથિક દવા છે. આમ તો બધી દવાઓ કોઈ પણ લાઈનમાં એના નામ અલગ અલગ હોય, બાકી વસ્તુ તો એની જ રહે, સતાવરી જ રહેવાની,
પણ એને નામ હોમિયોપેથિકમાં જુદું કહેતા હોય, આયુર્વેદિકમાં એને જુદું કહેતા હોય, પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એસ્પરેગસ જ કહેવામાં આવે. બરાબર. હવે આપણે આ ત્રણે ત્રણ કુળ ભણ્યા, લીલિયેસી, સોલેનેસી અને ફેબેસી. બરાબર. અહીંયા આકૃતિ 5.23 અહીંયા આપેલી છે. 5.23 વિશે આપણે ક્યાં ભણવાનું છે? તો લીલિયેસી કુળની વનસ્પતિની વાત છે. બરાબર. તો અહીંયા એલિયમ સેપા, આ એલિયમ સેપા શું છે? તો કે આપણે રોજ જે ખાઈએ છે એ ડુંગરની વહુ, એટલે ડુંગરની વહુ જ થઈ ને, ડુંગરી. તો આ ડુંગરીને એલિયમ સેપા કહેવામાં આવે. તો આજે ઘેર જઈને આપણે આવું કહી શકીએ, મમ્મી ફર્સ્ટ ક્લાસ એલિયમ સેપા અને ટામેટા સમાર. જો આ રીતે થાય તો આ ક્યારેય ના ભૂલાય. બરાબર. પણ આપણે આવું કહીએ શરમ આવે, ધોકો લઈને મારવા પાછળ પડે. હે, એ બધી મજાકદાર ગુરુજી જોડ કરવાની, અહીંયા નહીં કરવાની. તારે શું, બધું ત્યાંથી અવરું અવરું શીખીને ઘરે માથાકૂટ કરે છે. એલિયમ સેપાનો છોડ, એનો છોડ બતાવ્યો છે આ ડુંગળીનો, એનો પુષ્પ વિન્યાસ બતાવ્યો છે, એનું પુષ્પ કેવું હોય એ બતાવ્યું છે, પુષ્પાકૃતિ એ પણ અહીંયા બતાવેલી છે. બરાબર. તો ડુંગળી આવી હોય. બરાબર. તો ત્યારબાદ આવે છે સારાંશ, એટલે આપણે શું શીખ્યા. બરાબર. અને આ સાથે તમારું પાંચમું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. નમસ્તે. પડો રસ્તે.